स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश यूनिट 6 कुकू इज कॉलिंग पार्ट 2 एक्टिविटी 3 एंड 4। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। ओके, सो टुडे वी आर गोइंग टू लर्न अवर यूनिट 6 पार्ट 2। ओके, लेट्स स्टार्ट। સ્ટુડન્ટ્સ, આપણે આજે યુનિટ 6માં જોવાના છે એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 છે આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ। સ્ટુડન્ટ્સ, તમને આમાં શું દેખાય છે? આ બોય શું કરે છે? સિંગિંગ, રીડિંગ, રનિંગ, રાઇટિંગ, વોકિંગ, ડ્રિંકિંગ, વોચિંગ, ડાન્સિંગ, આ બધી શું કહેવાશે? ક્રિયાઓ। ક્રિયાઓ એટલે શું? એક્શન, બરાબર। એટલે આમાં અલગ અલગ એક્શન વર્ડ્સ આપણે જે આગળના યુનિટમાં શીખી ગયા છે એ બધી એક્શન્સ આપેલી છે, એના પરથી આપણે એક સોંગ ગાવાનું છે, તમારે જાતે અભિનય કરવાનો છે। ઓકે, સો લેટ સ્ટાર્ટ। સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, whether you are big or small, singing is not hard at all, whether you are big or small, singing is not hard at all, come and sing with me, come and sing with me। હવે આવશે રીડિંગ, બીજી એક્શન લઈએ, જો અહીંયા ચેન્જ થાય છે, બાકી બધું સેમ છે। રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, whether you are big or small, whether you are big or small, reading is not hard at all, come and read। Singing hoy to sing, reading hoy to read, read with me। Okay, next, running is not hard at all, running is not hard at all, whether you are big or small, whether you are big or small, running is not hard at all, come and run with me, come and run with me, મારી સાથે રમો, running સાથે run। હવે આગળ આપણે જાતે બનાવવાનું છે। ઓકે, તો મારી સાથે આગળ ગાઓ। running પછી શું આવશે? writing। અહીંયા છે english, english is not hard at all, english is not hard at all, whether you are big or small, whether you are big or small, english is not hard at all, come and learn with me, come and learn with me। અહી કીધું છે આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય એની નીચે તમારે આવી રીતે લાઈન કરવાની છે, લીટી કરો, અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાઓ। જેમ કે અહીં રાઇટિંગ છે, તો આપણે શું ગાઈએ? રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ એસ સ્મોલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રાઇટ વિથ મી, કમ એન્ડ રાઇટ વિથ મી। ઓકે, આગળ જોઈએ। વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, walking is not hard at all, whether you are big or small, whether you are big or small, walking is not hard at all, come and walk with me, come and walk with me। agar drinking, drinking is not hard at all, drinking is not hard at all, whether you are big or small, whether you are big or small, drinking is not hard at all, come and drink with me, come and drink with me। agar watching is not hard at all, watching is not hard at all, whether you are big or small, whether you are big or small, watching is not hard at all, come and watch with me, come and watch with me। Dancing is not hard at all,
Dancing is not hard at all, whether you are big or small, whether you are big or small. Dancing is not hard at all, dancing is not hard at all. Come and dance with me, come and dance with me. ओके બધી એક્શન્સને આધારે આપણે આખું એક સોંગ બનાવવાનું છે. અહીં તમને રનિંગ પછીની જે બધી એક્શન્સ છે, રાઇટિંગ, ડ્રિંકિંગ, વોકિંગ, વોચિંગ, ડાન્સિંગ, એની તમારે પોયમ આગળ લખવાની છે. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. બાળકો, તમને ખબર છે એક્ટિવિટી 1માં આપણે જોઈ ગયા છે કે અહીં જે છે આ છે કુકુ, બરાબર. જો મેં અહીંયા નામ લખેલું છે કુકુ, બરાબર. કુકુના બધા ફ્રેન્ડ્સ છે, જેમ કે આ જે છે ક્રો એનું નામ છે કીકુ, આ કેટ છે એનું નામ છે કીટુ, મંકી છે એનું નામ છે મોન્ટુ, રેબિટ છે રોકી, રેબિટ ફોર રોકી, ડોગ ફોર ડિમ્પુ, ડોગ એટલે ડિમ્પુ, અને ગોટ છે એને ગીટુ નામ આપેલું છે, બરાબર. તમને આ યાદ રહી ગયું? ઓકે, તો હવે આ નામને આધારે આપણે એક્ટિવિટી 4 જોવાના છે, એના ક્વેશ્ચન આન્સર્સ. તો તમને પહેલું પૂછ્યું છે ઇઝ ધ ગોટ રનિંગ, જે ગોટ છે એટલે કે આ ગીટુ એ રનિંગ કરે છે? ના. શું કરે છે? સ્કીપિંગ. શું કરશે? સ્કીપિંગ. એટલે આન્સર આવશે નો. ઓકે, મારી સાથે ટીક કરજો નો પર. સેકન્ડ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, ડોગનું નામ શું છે? કોણ કહેશે? ડી ફોર ડોગ, ડી ફોર ડિમ્પુ. ચકવું આવશે? નો. શું આવશે? ડિમ્પુ. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ જે છે એ ટીવી જોઈ છે. જો આગળ જો, આ ડિમ્પુ વોચિંગ ટીવી. યસ. સો આન્સર શું આવશે? યસ. ઓકે, નાવ હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, કુકુ જે છે આપણી મેઇન કુકુ એની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કીકુ. યસ, એની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કીકુ. ઓકે, નાવ ઇઝ કીટુ રીડિંગ અ બુક, જે કીટુ છે એ રીડિંગ બુક કરે છે. કીટુ કોણ છે? કીટુ કેટ છે, એ બુક રીડ કરે છે? નો, એ શું કરે છે? રાઇટિંગ કરે છે. એટલે આન્સર આવશે નો. ખ્યાલ આવે છે તમને? નો. તો તમે પણ અહીંયા આન્સર બધા આવી રીતે લખી દેજો. ઓકે, આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. ઓકે, ફરી મળીશું આપણે પાર્ટ 4 તરફ. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર.